नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सब मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, गुजरात में ऑगस्ट महीना दरमियान वरसाद अचानक थी बंद केम थई गयो? हवे सार्वत्रिक वरसाद नवो राउंड गुजरात में क्यार थी आवी सके छे? हाल में ऑगस्ट महीना ना छेल्ला अठवाडिया दरमियान गुजरात ना कया कया विस्तारों में वरसाद नी शक्यता रहेशे? मित्रों, आवा तमाम प्रश्नों पर आजना वीडियो में आपणे खूबज विस्तारपूर्वक बात करवानी छे। माटे आ वीडियो ने छेल्ले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। अने जो चेनल पर पहली वार आव्या छो तो हमणा चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। तो मित्रों, हाल में गुजरात में बे प्रकारनो हवामान जोवा मळी रह्यु छे। केटलाक विस्तारों में छूटो छवायो वरसाद पड़ी रह्यो छे तो बीजी बाजु केटलाक विस्तारों में वरसादनी राह जोवाई रही छे। बंगाळनी खाड़ी में ऑगस्ट महीना में सर्जायेली सिस्टम ने कारण एवी आशा जागी हती के मध्य भारत थी लई अने गुजरात सुधी फरीवार चोमासु सक्रिय थशे अने वरसादनो नवो राउंड चालू थशे। जो कि आ सिस्टम मित्रों वधारे मजबूत ना बनी सकी अने मध्य प्रदेश उपर पहुंच्या बाद नबड़ी पड़ी अने हवे ते उत्तर प्रदेश तरफ जती रही छे, जेना कारणे फरीथी वरसाद घटवानी शुरुआत थई जशे। हवे चोमासु मात्र 1.5 महीना जेटलू बाकी रह्यु छे अने चोमासाना लगभग 1.5 महीना जेटलो समय पसार थई गयो छे। ऑगस्ट महीनानो हवे लगभग अठवाडियुं मात्र बाकी रह्यु छे। आ स्थितिमां गुजरातमां हाल वरसादनी राह जोवाई रही छे। अने मित्रों, आगामी दिवसों दरमियान हवामान विभागनी आगाही पण खूबज चिंता उपजावनारी लागी रही छे। 19 થી 21 ઓગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર હળવાથી કરી અને મધ્યમ વરસાદ જોવા મળ્યા હતા। જો કે આ દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ કપરી છે અને બિનપિયત ખેતી કરતા ખેડૂતો માટે હવેની સ્થિતિ વધારે મુશ્કેલ બની રહી છે। દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે છે। જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો ફરીથી શુષ્ક બની જશે। એટલે કે હવે આવનારા દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ બંધ થઈ જવાની શક્યતા દેખાઈ રહી છે। આવનારા 5 દિવસો સુધી હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જણાઈ રહી છે। સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે ઓગસ્ટ મહિનાના અંત સુધી દેશના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા ક્યાંય પણ નથી દેખાઈ રહી। ગુજરાતમાં પણ ઓગસ્ટ મહિનાના અંત સુધી ફરીથી કોઈ નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા નથી। 19 થી 21 ઓગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયા છે। જો કે આ દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો। જુલાઈ મહિના દરમિયાન તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના ઉપરાઉપરી રાઉન્ડ જોવા મળ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ પેદા થઈ હતી। જુલાઈ મહિનામાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમો એક પછી એક ગુજરાત તરફ આવી અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। એનાથી પહેલાં મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો હતો। પણ હવે મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણી કર્યા બાદ પાકને પિયતની જરૂર પડી રહી છે। ગુજરાતમાં સૌથી વધારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમને કારણે આવે છે। જુલાઈ મહિનામાં બંગાળની ખાડી ખૂબ જ સક્રિય હતી, પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ તેમાં કોઈ સિસ્ટમ બની નથી। તાજેતરમાં બનેલી એક વરસાદી સિસ્ટમ પણ હવે નબળી બની ગઈ છે અને તે ગુજરાત કે રાજસ્થાન સુધી પહોંચી શકે એમ નથી લાગતું। બીજી બાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ કે દક્ષિણ ગુજરાત ઉપર પણ કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે મોનસૂન ટ્રફ પણ સતત હિમાલયની તળેટીઓના વિસ્તારોમાં હતી અને સૌથી વધારે વરસાદ ત્યાં જ પડ્યો હતો। હાલમાં પણ મોનસૂન ટ્રફ ફરીથી ખસી અને ઉત્તરમાં તેના સામાન્ય સ્થાને જતી રહેશે અને ઉત્તર ભારત તથા પૂર્વ ઉત્તરમાં વધારે વરસાદ આપી શકે છે। ભારતથી દૂર મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરનું તાપમાન છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે મિત્રો। જો આપણે સરળ શબ્દોમાં સમજીએ તો આ વધતા તાપમાનને મિત્રો અલ નીનો કહેવામાં આવે છે। તો હાલમાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ ખૂબ જ મજબૂત બની રહી છે અને તેની અસર વિશ્વભરના વાતાવરણમાં થઈ રહી છે। જ્યારે પણ અલ નીનો સર્જાય છે ત્યારે ભારતના ચોમાસા ઉપર તેની અવળી અસર થાય છે।
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે અલનીનો મજબૂત થતા હવે તેની અસર ભારતના ચોમાસા ઉપર વર્તાઈ રહી છે। ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે ઓગસ્ટ મહિનામાં વરસાદ ઘટી રહ્યો છે। જુલાઈ મહિના દરમિયાન મિત્રો અલનીનો હજી મજબૂત થઈ રહ્યું હતું, એટલા માટે તેની વધારે અસર ભારતના ચોમાસા ઉપર ન થઈ। જ્યારે હવે તેની અસર દેખાઈ રહી છે અને બાકી રહેલા ચોમાસા ઉપર તેની અસર દેખાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ભૂતકાળમાં પણ જો આપણે જોઈએ તો જ્યારે પણ અલનીનોની સ્થિતિ પેદા થાય છે ત્યારે કેટલાક અપવાદને બાદ કરતાં ભારતમાં ચોમાસાની સ્થિતિ નબળી રહી છે। કેટલાક વર્ષોમાં તો ભારતને દુષ્કાળ પણ જોવા પડ્યા છે। તો આવી રીતે મિત્રો હમણાં ઘણા બધા ફેક્ટર છે જેમાંથી ચોમાસું અટકી ગયું છે, ચોમાસું હિમાલયની તળેટીઓમાં સ્થિર થઈ ગયું છે। આગામી દિવસો દરમિયાન પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી। આગામી દિવસો દરમિયાન હવે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી ચાલુ થશે એ કહેવું મિત્રો હાલમાં ખૂબ જ અઘરું છે। તો આવી રીતે મિત્રો હાલની સ્થિતિને જો આપણે જોઈએ તો ગુજરાતમાં હમણાં ઝાપટાથી વધારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી। અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાનો વરસાદ લગાતાર ચાલુ રહી શકે છે, બાકી મોટા વરસાદની શક્યતા હાલમાં કોઈ પણ વિસ્તારમાં નથી જણાઈ રહી। હાલ સુધીના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 94% વરસાદ નોંધાયો છે, સાથે હજી પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે। 24 ઓગસ્ટની વાત કરીએ તો આ દિવસે મિત્રો અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિતની જગ્યાએ વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી વરસાદ સીમિત રહેશે। દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બન્યું છે એ સિસ્ટમ હમણાં મિત્રો મધ્યપ્રદેશ સુધી પહોંચી આવ્યું છે। આ લો પ્રેશર સિસ્ટમ મિત્રો ઉત્તર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સિયર ઝોન સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગાહી અનુસાર 24 ઓગસ્ટ પછી ફરીવાર વરસાદની શક્યતા ઓછી થઈ શકે છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો 85% અને તેના કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય રીતે અત્યાર સુધી વરસાદ પડવો જોઈએ એનાથી વધારે છે મિત્રો। રાજ્યમાં સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83% નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135% જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં 109.46%, ઉત્તર ગુજરાતમાં 66.85%, દક્ષિણ ગુજરાતમાં 70.50%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.47% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે। તો મિત્રો આજના આ મહત્વપૂર્ણ વિડીયો ઉપર તમારું શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો। તો આજના વિડીયોમાં આટલું જ, હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।